તારીખ 15મી ડિસેમ્બરના રોજ ગુજરાત પોલીસ માટે ગર્વનો દિવસ. ગુજરાત પોલીસ 15 ડિસેમ્બરના રોજ નિશાન ગ્રહણ કરી થશે સન્માનિત. તારીખ 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી અને તેની સાથે સાથે તે સમયે વિલીનીકરણ દ્વારા ગુજરાત પોલીસની સ્થાપના કરવામાં આવી હતી. આજે 84,04,470 શહેરો, જિલ્લા પોલીસ તેમજ અને 52,375 હથિયારધારી પોલીસ મળી આશરે 1,06,831 પોલીસ કર્મીઓ મળી ગુજરાત પોલીસ દેશના 8 મોટા પોલીસ દળ તરીકે ખ્યાતિ પામી છે. ગુજરાત પોલીસે તેની યાત્રા દરમિયાન અપરાધ, આર્થિક અપરાધ તેમજ આતંકવાદ જેવા કેટલાય અપરાધોનો સ્વતંત્રતાપૂર્વક સામનો કર્યો છે, જેમાં નાગરિકોની સેવા અને સુરક્ષા પૂરી પાડવા કટિબદ્ધ બની છે. ઉપરાંત રમતગમત તેમજ અન્ય ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. 15 ડિસેમ્બરના રોજ ગુજરાત પોલીસ એક નવીન સિદ્ધિ હાંસિલ કરતા પ્રેસિડેન્શિયલ ક્લર્સનું નિશાન ગુજરાત પોલીસના ખભા પર જોવા મળશે. ગાંધીનગરના કરાઈ ખાતે આ નિશાન પ્રદાન દિવસના કાર્યક્રમનું આયોજન થશે. ઉપરાંત નિશાન પ્રદાનનો હુકમ થયા બાદ એક વિશિષ્ટ પ્રકારની ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે, જેમાં BSF અને આર્મીના સહયોગ મળશે. ગુજરાત પોલીસ માટે આ ગર્વનો દિવસ હશે, જ્યારે આ નિશાનનું સન્માન તેમને અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત DGP દ્વારા પોલીસ માટે ખાસ બનાવેલ એન્થમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેને ખાસ પ્રખ્યાત ગાયક શંકર મહાદેવના દ્વારા ગાવામાં આવ્યું હતું અને જેના બોલ સંગીતકાર આનંદજીના પુત્ર દીપક શાહ દ્વારા પણ આપવામાં આવ્યા છે. રાજ્યના DGP શિવાનંદ ઝા દ્વારા આ વિશે ખાસ કરીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ પ્રેસ દરમિયાન ખાસ કરીને શહેર પોલીસ કમિશનર આશીષ ભાટિયા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દીપેન ભદ્રણ, અજય તોમર, પિયુષ પટેલ, વિકાસ સહાય તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશાલ રાજપૂત, JSTV, અમદાવાદ. તારીખ 1 5 1960નો રોજ ગુજરાત રાજ્યની રચના થયેલ અને તેની સાથે જ જે તે વખતના બોમ્બે રાજ્યના જિલ્લા પોલીસ અને સૌરાષ્ટ્ર અને કચ્છ રાજ્યના પોલીસ એકમોના વિલીનીકરણ કરી ગુજરાત પોલીસની રચના કરવામાં આવેલ. આજે 84,476 શહેર જિલ્લા પોલીસ અને 22,375 હથિયારી પોલીસ મળી આશરે 1,06,831 પોલીસ અધિકારીઓ ધરાવતી ગુજરાત પોલીસ દેશના 8મા મોટા પોલીસ દળ તરીકે ઉભરી આવેલ છે. ગુજરાત પોલીસે તેમની 58 વર્ષની સુદીર્ઘ યાત્રા દરમિયાન સંગઠિત અપરાધ, આર્થિક અપરાધ અને આતંકવાદ જેવા કેટલાક પડકારોને સફળતાપૂર્વક સામનો કરેલ છે. આધુનિક હથિયારો, સંદેશાવ્યવહાર વ્યવસ્થા, જુદા જુદા પ્રકારના વાહનો, સુરક્ષા સંબંધી સાધન સામગ્રીઓ, અપરાધિક બનાવોની તપાસ માટે સાધનો અને નાગરિકોના સુરક્ષા સંબંધી સેવા પૂરી પાડવા જરૂરી અન્ય પરિબળોથી સુસજ્જ બનેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકારની સહાયથી પોલીસ આધુનિકરણ યોજના હેઠળ તકનીકી સાધનો આવરી લઈ ગુજરાત પોલીસ કામગીરીમાં સુધારો લાવેલ છે અને પોલીસ વિજ્ઞાન, રમતગમત, મસ્કેટરી જેવા ક્ષેત્રોમાં પણ શ્રેષ્ઠતમ સિદ્ધિ મેળવેલ છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિકરણ, પાયાની સુવિધાઓ, શહેરીકરણ અને અન્ય આર્થિક ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરેલ છે. ગુજરાત પોલીસ રાજ્યમાં શાંતિ અને સુવ્યવસ્થા જાળવી રાખી
ગુજરાતની સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવેલ છે. આ બધું ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસે એક પ્રપોઝલ ભારત સરકારને મોકલ્યો હતો. એ પ્રપોઝલ એક 7 ડીજીસની કમિટીમાં મૂકવામાં આવી અને આ પ્રપોઝલ્સ જ્યારે 7-7 ડીજી સર્વાનુમતે પસાર કર્યો, પછી ગૃહ મંત્રાલય ભારતના ગૃહ મંત્રાલયમાં ગઈ, ત્યાંથી પીએમ ઓફિસ અને રાષ્ટ્રપતિ પાસે મોહર લાગીને પોલીસ કલર્સના નિશાન પ્રદાનનો હુકમ રાષ્ટ્રપતિ મહોદય દ્વારા, તેમજ અમારા પોલીસ લોગો જે અમે લેફ્ટ હેન્ડ ખભા ઉપર પહેરવાના છીએ અમને મળ્યા, અને એ 15 ડિસેમ્બર 2019 એ તારીખે અમે જે પ્રેસિડેન્શિયલ કલર્સ કહીએ છીએ નિશાન પ્રદાન, એ અમને 15 તારીખે ગાંધીનગર કરાઈમાં મળવાનો આયોજન થયેલ છે. ગુજરાતે આમાં એક પ્રક્રિયા છે, જ્યારે એક વખત હુકમ થાય પછી એક ભવ્ય પરેડના આયોજન કરવામાં આવે છે, અને આ પરેડ જે નોર્મલ અમારી પરેડ છે એનાથી થોડુંક વિશિષ્ટ પ્રકારની છે. અને આ પરેડની તૈયારી લાંબા ગાળે કર્યા પછી અને અમારે આ પરેડના અંદર બીએસએફ આર્મી એ બધાના સહયોગથી અમારા જવાનો આ પરેડ માટે તૈયાર થયા છે, અને 15મીએ અમે ઉમ્મીદ કરીએ છીએ કે જ્યારે અમારે આ નિશાન પ્રદાન થશે એ દિવસે એક ભવ્ય પરેડના આયોજન જોવામાં બધાને મળશે. ગુજરાત પોલીસ માટે આ એક લેન્ડમાર્ક અચીવમેન્ટ છે, એક બહુ મોટો ગૌરવનો વિષય છે, અને અમારા પોલીસ બેડા આનાથી મોટિવેટ થઈને આગળ એનાથી વધારે સારું કામ કરે એના માટે પ્રેરિત થશે. મીડિયાના મિત્રોના વિનંતી છે કે જે પ્રકારે આજે મોટી સંખ્યામાં આપે અહીં પધાર્યા છો, એ જ પ્રકારે અમારા નિશાન પ્રદાન સમારોહના પણ આવીને કવર કરીને અમારો જોશો આવે.